વેલકમ ટુ માય ચેનલ ગમ્મત સાથે જ્ઞાન મીનાસા નમસ્કાર આજે હું બાળકો માટે જૈન ધર્મ વિશેના સવાલ જવાબોનો વિડીયો લઈને આવી છું જેવા કે જૈન એટલે શું શ્રાવક એટલે શું તો ચાલે સાંભળીએ અને જોઈએ જૈન સવાલ જવાબ જૈન કોને કહેવાય શ્રી જીનેશ્વર ભગવાનની આજ્ઞા માને તેને જૈન કહેવાય જૈન ધર્મ એટલે શું શ્રી જિનેશ્વર ભગવાને બતાવેલો ધર્મ એટલે જૈન શ્રી જીનેશ્વર ભગવાન કોને કહેવાય જેમણે દ્વેષ જીત્યા હોય જેમનામાં સર્વ ગુણો હોય અને એક પણ દોષ ન હોય તેમને શ્રી જીનેશ્વર ભગવાન કહેવાય જૈન ધર્મના બીજા નામો કયા કયા છે જૈન ધર્મના બીજા નામો દયા ધર્મ શદ્વા ધર્મ આહર્ ધર્મ વગેરે છે શ્રી જિનેશ્વર ભગવાન કેટલા થયા છે આ અવશિરપણીમાં શ્રી જિનેશ્વર ભગવાન ચોવીસ થયા છે શ્રી જિનેશ્વર ભગવાનના બીજા નામો આપો અરિહંત તીર્થંકર વિતરાગ જિનેશ્વર પરમાત્મા ભગવાન દેવાદિદેવ દેવ વગેરે દેહરાસરમાં પહેસતા શું બોલવું અને પ્રભુ નજરે પડે ત્યારે શું બોલવું દેહરાસરમાં પહેસતાં ત્રણ વાર નિશીહી અને પ્રભુ નજરે પડે ત્યારે બે હાથ જોડીને નમૂદ જીણાણમ બોલવું ગુરુ મહારાજ મળે ત્યારે શું બોલવું બે હાથ જોડીને વંદામી બોલવું હાલમાં કયા ભગવાનનું શાસન ચાલે છે હાલમાં ચોવીસમાં તીર્થંકર શ્રી મહાવીર સ્વામી પરમાત્માનું શાસન ચાલે છે તત્વ કેટલા છે અને તે કયા કયા તત્વ ત્રણ છે દેવ ગુરુ ધર્મ ધર્મ એટલે શું જીવને દુર્ગતિમાં જતો અટકાવી સારી ગતિમાં લઈ જાય અને પરંપરાએ મોક્ષ પમાડે ધર્મ શ્રાવક એટલે શું શ્રાવક એટલે શ્રી જીનેશ્વર ભગવાનના વચનો ઉપર શ્રદ્ધા રાખે વિનય વિવેક રાખે અને દર્શન પૂજા સામાયિક પ્રતિક્રમણ પૌષધ કરે તથા દેવગુરુની ભક્તિ વગેરે કરે તે શ્રાવક શબ્દનો અર્થ આપો શ્ર અક્ષરથી શ્રદ્ધા રાખે વ અક્ષરથી વિનય વિવેક રાખે ક અક્ષરથી ક્રિયા કરે તેને શ્રાવક કહેવાય શ્રી નૌકાર મંત્ર ક્યારે ક્યારે સ્મરણ કરાય છે આ મહામંત્ર ઉપદ્રવની શાંતિ માટે તેમજ માંગલિક માટે સ્મરણ કરાય છે ઉત્તમ મનુષ્યો સૂતા બેસતા ઉઠતા બોલતા ચાલતા તેમજ કોઈ પણ કાર્ય કરતા રાત્રે અગર દિવસે સર્વ સ્થળે આ નૌકાર મંત્રને યાદ કરે છે સામયિકનો કાળ કેટલો અડતાલીસ મિનિટનો પોણો કલાક અને ત્રણ મિનિટ અથવા બે ઘડીનો શ્રીજીન પૂજા પ્રભુના કયા કયા નવ અંગે કરાય છે જમણા અને ડાબા પગના અંગૂઠે જમણા અને ડાબા ઢીંચણે જમણા અને ડાબા કાંડે જમણા અને ડાબા ખભે મસ્તક એટલે કે શીખાય કપાળે કંઠે હૃદયે અને નાભીએ પ્રભુને અંગે પૂજા કરવાનું શું કારણ પ્રભુ નવતત્વના ઉપદેશક છે અને એ તત્વોમાં દુનિયાના સર્વ તત્વોનો સમાવેશ થાય છે માટે પ્રભુને નવ અંગે પૂજા કરવી જોઈએ પ્રભુ દર્શન કેવી રીતે કરવા જોઈએ સંસારના વિચારોનો ત્યાગ કરી બે હાથ જોડી માથું નમાવી પ્રભુની સમક્ષ દ્રષ્ટિ રાખીને પ્રભુના ગુણો યાદ કરવા પૂર્વક પ્રભુ દર્શન કરવા જોઈએ પ્રભુને ત્રણ પ્રદક્ષિણા શા માટે દેવી જોઈએ દર્શન જ્ઞાન અને ચારિત્ર એ ત્રણની પ્રાપ્તિ માટે અને સંસારના ચોરાસી લાખ ફેરા ટાળવા માટે પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દેવી જોઈએ આપણા તીર્થોના નામ આપો શ્રી શેત્રુંજય ગિરનાર આબુ અષ્ટાપદ અચલગઢ સમિત શિખરજી શંખેશ્વર કુંભારિયાજી મક્ષીજી અંતરિક્ષ પાર્શ્વનાથ તારંગાજી રાણકપુર બોયણી પાવાપુરી ચંપાપુરી કેસરિયાજી પાનસર શેરીસા વગેરે